અને બાપનું મસ્તિષ્ક પૂજાય છે, એ ધંધો શીખવાડે છે, અને પત્નીનું હૃદય પૂજાય છે. પત્ની ખરી, પણ એનું હૃદય કેવું છે? લાગણીથી ભરેલું છે કે લાગણીહીન છે? રૂપ રૂપનો અંબાર છે, લાગણી નથી, બસ પૂતળી છે, રોબોટ છે, ચાવી આપો બધું કામ કરે. પત્નીનું હૃદય પૂજાય છે. એટલે એક જ્ઞાનનું ક્ષેત્ર છે. તમને જ્ઞાનનું ક્ષેત્ર કેવા માણસો મળ્યા? માં જ્ઞાનથી ભરપૂર મળી, ધન્ય ધન્ય થઈ ગયા. તમને આચાર્ય મળ્યા, પ્રાથમિક શાળાના શિક્ષક એકડો ઘોંટાવનારા મળ્યા. એટલે ગાંધીજીએ, ગાંધીજીની સત્યના પ્રયોગો ખાસ વાંચ્યો. એમણે કોઈએ પણ નાનો ઉપકાર કર્યો છે એને પણ યાદ કર્યા છે. પેલા બ્રાહ્મણ સંસ્કૃતના શિક્ષક અને ગાંધીજીને કહે છે, અરે અરે, તે સંસ્કૃત ભણવાનું કેમ છોડી દીધું? તું ફારસીમાં જઈને કેમ બેઠો? મને સંસ્કૃત બહુ અઘરું લાગે છે. રામા રામ રામા મારાથી ગોખાતું નથી. તું ચિંતા ના કર બેટા, હું તને સરળ ભણાવીશ, સરળતાથી. અને ગાંધીજી લખે છે કે હું ફરી પાછો સંસ્કૃતના ક્લાસમાં જઈને બેઠો, અને આજે જો મને ગીતામાં રસ પડતો હોય, ગીતાના અર્થો હું સમજી શકતો હોઉં, તો એ કયા શંકર માસ્તર હતા એમની કૃપાથી મને આ મળે છે. આ મહાપુરુષનું લક્ષણ છે. તમને સારા આચાર્ય મળ્યા, કેટલું મોટું સદભાગ્ય છે. વ્યારાનું કેટલું મોટું સદભાગ્ય કે 32 વર્ષમાં શુક્લ સાહેબના હાથ નીચેથી કેટલા લોકો પસાર થયા હશે, અને એ બધા નોલેજ તો લઈને ગયા હશે, પણ શુક્લ સાહેબનું એક વ્યક્તિત્વ લઈને પણ ગયા હશે. વ્યક્તિત્વ વિનાની બુદ્ધિ છે એ અસરકારક નથી હોતી, બહુ પ્રભાવશાળી નથી હોતી. પણ એક વ્યક્તિત્વ એવું પણ છે કે જેમાં નોલેજ પણ છે અને સાથે સાથે બુદ્ધિ, સાથે સાથે વ્યક્તિત્વ પણ છે. મને યાદ છે, અને બચપણમાં ભણવા જતા મોટાભાગે બધા જ બ્રાહ્મણો ત્યારે શિક્ષકો હતા. સારું હતું. એ પહેલા પૂછે, નહીં ધોઈને આવ્યા છો કેમ? જે નહીં ધોઈને આવ્યા એનું માથું સૂંઘે અને તરત જ ખબર પડી જાય, નહીં નાયો નથી, જા નહીં નાવ, નહીં નાવ. બીજું બધું તો ભણાવતા ભણાવ્યું, પણ નાવાનું તો એને શીખવાડ્યું, કારણ કે પોતે નહીં નાવે છે. એ પોતે સ્નાન કરીને આવે છે, ચોખ્ખા ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીને આવે છે. એનું એક વ્યક્તિત્વ છે. એમ જે આચાર્ય આપને મળ્યા, બીજા આચાર્યો પણ, એ આચાર્યો જો તમને સારા મળ્યા હોય તો તમારા જીવન ઉપર એમની અસર થોડી ઘણી રહેવાની રહેવાની ને રહેવાની. મારે વ્યારાના આ કેળવણી મંડળના સંચાલકોને પણ ધન્યવાદ આપવો જોઈએ કે તમે એક એવા સારા આચાર્યને 32 વર્ષ સુધી પચાવી શકે. ખાસ વાત યાદ રાખજો, સારો માણસ અને પારો બે એક સરખા છે. પારાને પચાવો, સારા માણસને પચાવો. જો તમારામાં પચાવવાની શક્તિ ન હોય તો તમે સારા માણસને ન બચાવી શકો. મારા એક ઓળખીતા આચાર્ય છે, અત્યારે પણ, હવે તો રિટાયર થઈ ગયા છે, બહુ સારા, એ પણ જોશી બ્રાહ્મણ છે. મને કે 6 મહિના થયા હશે અને સંચાલકોએ આવીને કહ્યું કે આ બધા બિલો છે એના ઉપર તમે સહી કરો. મેં કહ્યું કે આ બધો વસ્તુઓ તો અહીં આવી જ નથી, આ ફર્નિચર, આ ફલાણું, આ ફલાણું, આ ફલાણું, એ તો આવ્યું જ નથી. એ આવે કે ના આવે, આપણે વાઉચર મૂકવા પડે, ખર્ચા પાડવા પડે, મારાથી નહીં થાય. હું એક પણ બિલ ઉપર સહી નહીં કરું. અને અંતે અમને ત્યાંથી વિદાય થવું પડે. પારો છે, સારો માણસ તો પારો છે, એ પચાવવું કોઈ રમત વાત નથી. એટલે અમારે પેલા કોઈ કવિએ કહ્યું છે કે સિંહણ સૂતનું દૂધ તે સિંહણ સૂતને જળે, એ જ એને પચાવી શકે, બીજાને તો ફાડીને નીકળી જાય. એમ સંચાલક મંડળ પણ એટલું સારું હોવું જોઈએ કે જેમને એક ઉત્તમ અને સારા આચાર્યની
વાતોને સ્વીકૃત કરે, માન્ય રાખે, નહીં તો ટસલ થયા કરે. ત્યારે જુઓ ત્યારે પેલાનું લક્ષ્ય હોય, ગ્રાન્ટ લાવો, આમ પૈસા લાવો, આમ પૈસા લાવો, આમ પૈસા લાવો, આની પાસેથી પૈસા લો, આની પાસેથી પૈસા લો, આની પાસેથી. શુક્લ સાહેબે બહુ સરસ વાત કરી કે મેં કદી પૈસો માગ્યો નથી. મારું કામ પૈસો માગવાનું નથી, પૈસા માગવાનું કામ સંચાલકોનું છે. મારું કામ તો જે પૈસો આવ્યો હોય એનો પૂરેપૂરો પૈનો સદુપયોગ કરવાનો છે, પૂરી પ્રામાણિકતા સાથે, સાચા ક્ષેત્રમાં. અને એ મેં મારી શક્તિ પ્રમાણે હું કરી શકું છું. એટલે સજ્જનો, આપણે આચાર્યશ્રીને જેટલા ધન્યવાદ આપીએ, જેટલો આભાર માનીએ એટલો થોડો છે. અને સંચાલકશ્રીઓનો પણ પછી જ પ્રવૃત્તિ શરૂ થાય છે. નિવૃત્તિનો અર્થ નિષ્ક્રિય થઈ જવું એવો નથી. ભગવદ્ ગીતા, પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુરાસુરા ન શૌચમ ના પિચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. અર્જુન, જે પ્રવૃત્તિને નથી જાણતા, નિવૃત્તિને નથી જાણતા, હું તને એ સમજાવું છું. પહેલા જે પ્રવૃત્તિ કરી એ પેટ માટે કરી, વ્યક્તિગત સુખો માટે કરી, સ્વજનોના સુખો માટે કરી, પત્નીને સાડી લાવી આપું, આ બંગલો બાંધી આપું, ટીવી લાવી આપું, આ કરું તે કરું, એ બધી પ્રવૃત્તિ હતી. બરાબર છે, કરવી જોઈએ, એમાં કોઈ વાંધો નથી, કરવી જ જોઈએ. હવે તમે જે પ્રવૃત્તિ કરો છો એ સ્વસુખ માટે નહીં. અત્યારે તો સરકાર સારામાં સારું પેન્શન આપે છે અને સારી રીતે માણસ જીવી શકે એટલું પેન્શન હોય છે, ને પછી કંઈક થોડુંક ભેગું કર્યું હોય તો વળી વધારે સારું. પણ શરત એ છે, પેલા શુક્લ હતા ને એના જેવો સંતોષ હોય તો બસ, મને કે પીપળા ઉપાડી ઉપાડીને ઝાડને રો, ઝાડ મારો ઋષિ છે, કે વિરાન પર્વત ઉપર મારે વનરાજી કરી દેવી છે. આમાં સંતોષી સુખી છે. તો હવે જે પ્રવૃત્તિ કરશો, લોકહિતાય સર્વભૂત હિતે રતા, ભગવદ્ ગીતા, સર્વભૂત હિતે રતા. હવે મારું કોઈ વાઉચર નહીં, તમારી કોલેજનું કામ કરીશ, કોલેજનું કામ કરીશ, પણ કોઈ વાઉચર નહીં, કોઈ બિલ નહીં. હવે હું મારા પોતાની ઈચ્છાથી કરીશ, મારા પોતાની હોબીને, કારણ કે હું નવરો બેસી નહીં શકું. એમને એક વાત કહી પણ મને ગમી નહીં, એટલે હું તમને કહી દઉં છું. એમણે કહ્યું કે હું અત્યાર સુધી હું શુક્લ સાહેબ હતો, હવે સાહેબ મટી જાઉં છું અને હવે હું નાગરિક બનું છું. મારું કહેવું છે એવું નથી, ખુરશી ઉપર બેઠેલો માણસ સાહેબ હોય, પણ એનું સાચું સાહેબપણું તો ત્યારે છે જ્યારે ખુરશી ઉપર ના બેઠો હોય તો પણ લોકો એને સાહેબ 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 કહેતા. કારણ કે ખુરશી ઉપર બેહાડો તો બધાને સાહેબ કહેવું જ પડે. મારા એક ઓળખીતા મંત્રી, એમને ત્યાં મળવાનું થયું, પહેલાની 20 વર્ષ પહેલાની વાત કરું છું, કોઈ કોઈ કાર્યક્રમમાં ભેગા થઈ જતા. મેં કહ્યું હમણાં કેવું ચાલે છે? મને કહે બહુ ગુરુ ચાલે, બહુ ગુડું ચાલે છે. કેમ? મને કે તમે જાણો છો ને, આ મંત્રીમંડળમાં મને કોઈ સ્થાન નથી આપ્યું અને હવે કોઈ મારો ભાવ પૂછતું નથી. પહેલા લાઈન લાગતી, સાહેબને મળવું છે, સાહેબને મળવું છે, સાહેબને મળવું છે. હવે 2-3 કલાક એનો વારો આવે અને હવે હું બારણું ઉગાડું રાખીને બેસું છું. આ પેલી ફિયાટ જોઈ લો, ઘસાઈ ગઈ છે, પણ હવે આમાં પુરાવાનું પેટ્રોલ નથી, પણ કોઈ મળવા આવતું નથી. મેં કહ્યું તમે ભૂલી રહ્યા છો, પહેલા જે લાઈન લાગતી હતી એ તમારી નથી લાગતી, તમારી ખુરશીની લાગતી. તમે ભૂલ કરી બેઠા કે આ મારી લાઈન છે, તમારી નથી, આ ખુરશીની લાઈન છે. અને હવે એ ખુરશી નથી એટલે લાઈન પણ નથી. ખરો સાહેબ એ છે કે ખુરશી વગર પણ એનું સાહેબપણું સવાયું થઈ જાય, ડોડું થઈ જાય, બમણું થઈ જાય. કારણ કે ખુરશી વિનાનો બેદાજ બાદશાહ સાહેબ છે, એને લોકોના હૃદય જીત્યા છે. એટલે ખરા સાહેબ હવે થવાના છો તમે. અને કેટલું કેટલા અહો ભાગ્ય કે આ ટ્રસ્ટીઓ સંચાલકો મને કહે છે તમે ભલામણ કરો ને, સાહેબ વ્યારા ના છોડે ને વ્યારામાં રહે,
અરે સાહેબોને તો કાઢવા માટે લોકો અરજીઓ કરે છે કે આ સાહેબને કાઢો, આ સાહેબને કાઢો. ખરી કમાણી આ જ છે, પૈસો એ ખરી કમાણી નથી. યશો ધનાહ સંસ્કૃતમાં એક નામ છે, યશો ધનાહ, એનું યશ એ જ એનું ધન છે. પેલા ખાલી ધના છે પણ આ યશો ધના છે. અને બહુ થોડા માણસો જ આટલું યશોધન પ્રાપ્ત કરી શકતા હોય છે. આચાર્ય શ્રી એ ધન પ્રાપ્ત કરી શક્યા છે અને મને વિશ્વાસ છે કે આ સંચાલક શ્રીઓનો જે આગ્રહ છે એને જરૂર માન્ય રાખશે, જરૂર સ્વીકાર કરશે. અને મને એ પણ કહેવાનું મન થાય છે એ સ્વીકાર કરવામાં એમનું પણ કલ્યાણ જ થશે. અત્યાર સુધી પગાર લીધો, હવે પગાર દેવો છે. જે મારી વધારાની આવક હશે, કોઈ ગરીબ વિદ્યાર્થી જેને ફી ભરવાના પૈસા નથી, જેને બૂટ લાવવાના પૈસા નથી, જેને પુસ્તકો લાવવાના પૈસા નથી, એ ચાન્સ ક્યાં મળવાનો હતો? થોડા સમય પહેલા, ત્રણેક વર્ષ પહેલા, મારા ઓળખીતા એક રિટાયર્ડ પ્રિન્સિપાલ મને કે સ્વામીજી, મારા ગામમાં મેં એક ટાઉન હોલ બાંધ્યો છે, તમે એનું ઉદઘાટન કરવા આવશો? જરૂર આવીશ, જાણ ઓળખી કહો. અને કહ્યો, અને પ્રવચન કરતા 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 રડી ગયા. ધ્રુસકે ને તો સાહેબ પણ ગડગડા થઈ ગયા. થવું જ જોઈએ, હૃદય પીગળે તો ગડગડા થવા, પથ્થર ગડગડો ના થાય કદી, પથ્થર પીગળે જ નહીં, ગડગડા થવાનું હોય જ. એ તો પ્રવચન કરતા કરતા એવા ડૂમો ભરાયો, એવો ડૂમો ભરાયો. એમણે બે કિસ્સા કહ્યા. પહેલો કિસ્સો તો એ કર્યો કે હાઈસ્કૂલ પાસ કરી અને હું કોલેજમાં ગયો ત્યારે પ્રવેશની કોઈ માથાકૂટ નથી, પ્રવેશ તરત જ મળી જતો હતો. પ્રવેશ તો મળી ગયો પણ ચાર પાંચ દિવસ સુધી હું કોલેજમાં જઉં જ નહીં, કારણ કે બધા જ શૂટ પહેરીને આવે, બધા જ બૂટ પહેરીને આવે, મારી પાસે ચંપલ નાય ઠેકાણા. અને બધા જ જો શૂટ બૂટ વાળા હોય ને હું એક ઉઘાડ પગો હોઉં તો બધાના વચ્ચે હું કેવો દેખો? હું જઉં છું. એટલે મારા પ્રોફેસર હતા એ રસ્તામાં મળી ગયા અને મને કહ્યું, તું કેમ આવતો નથી પિરિયડ? બધા ભરે છે, તું કેમ પિરિયડ નથી ભરતો? સાહેબ મારી આ મુશ્કેલી છે, મારી પાસે ચંપલ નથી, પહેરવાના કપડા નથી, હું ગરીબ પટેલ છું. અને પ્રોફેસરે કોઈ ચિંતા ના, ચાલ મારી સાથે. મને તરત જ શૂટ અપાયો ને બૂટ અપાયો, ગડગડા થઈ ગયો. ઓહો, હું તમને બધાને ભલામણ કરું છું, ઉપકાર કરવાનો સમય મળે તો કદી પણ કોઈના ઉપર ઉપકાર કર્યા વિના રહેશો, એ વારંવાર તક નહીં મળે, પછી ચાન્સ વારંવાર નહીં મળે. ઉર્દુમાં એને એહસાન કહે છે, એહસાન મંદ, એનું માથું ઝૂકી જશે. પછી પછી તો કે હું બરાબર ત્રણ ચાર વર્ષ સુધી ભણતો રહ્યો અને જે પ્રોફેસર હતા એ પ્રિન્સિપલ થઈ ગયા. અને જ્યારે છેલ્લું વર્ષ મેં પાસ કર્યું તરત જ મને લેક્ચરરની હુકમ થઈ ગયો, તું કાલથી હાજર થઈ જા. ફરી પાછો એનો એ જ પ્રશ્ન, ગરીબ અહીં પીછો ના છોડે, ઘર પૈસો નહીં, પૈસા વિના જેમ તેમ હું ભણું. અને મને ઓર્ડર તો મળી ગયો લેક્ચરર થઈ જાઓ, આપો વિદ્યાર્થી હોશિયાર. એ પાંચ અઠવાડિયું નીકળી ગયો અને પાછા સાહેબ મળ્યા. કેમ સાહેબ, મારી આ સ્થિતિ છે, હું કેવી રીતે લેક્ચર આપવા કેવી રીતે આવે? મારા શરીર ઉપર વ્યવસ્થિત કપડાં તો જોઈએ ને. અને એમણે ફરી પાછા મને કપડાં લઈ આવ્યા. જિંદગીની આથી વધારે કોઈ ઊંચી સુવર્ણ ક્ષણો નથી હોતી. એ પ્રોફેસરની, એ પ્રિન્સિપાલની અને એ પ્રોફેસર અને પ્રિન્સિપાલને સભા વચ્ચે યાદ કરનારા રિટાયર્ડ પ્રિન્સિપલ, તમે તમારા ઉપકારકોને યાદ કરો છો? એહસાન મંદ થવાનો, એહસાન ફરોશ નહીં થવાનો. તો તમે જાતવાન છો અને ઉપકારકોને આમ મોઢું કરીને ફેરવીને ચાલો તો એહસાન ફરોશ છો. એટલે ખરી પ્રવૃત્તિ હવે શરૂ થવાની છે. જે વૃક્ષ આટલું મોટું વટવૃક્ષ થયું છે 32 વર્ષ પછી, એને હજુ પાણીની જરૂર છે, સિંચવાની જરૂર છે. મારા એક બીજા પ્રિન્સિપલ છે, રિટાયર્ડ થઈ ગયા છે, છતાં રોજ કોલેજમાં જવાના, એક કલાક બેસવાના. એક બીજા છે એ હાઈસ્કૂલના છે,
એ પણ રોજ 3-4 કલાક જવા અને કે મારી ડ્યુટી આપવાની છે. એમ શુક્લ સાહેબ પણ વ્યારામાં રહેશે. અરે વ્યારાનું પાણી તો કંઈક જુદું જ પાણી છે, આપણે કંઈ છોડવું નથી. અમદાવાદનું પાણી હવે પીવા જેવું, હવે તો શું કે નર્મદાજી આવી ગયા છે. અને આ કોલેજને વધારે ને વધારે સમૃદ્ધ બનાવવામાં, એના વિદ્યાર્થીઓને વધુ ને વધુ તેજસ્વી બનાવવામાં એમનો ફાળો ચાલુ રહેશે એવી મને આશા છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ કોલેજ, આ સંસ્થા ફળે ફૂલે વિકસે, એના સંચાલકો, એના વાલીઓ, અભિભાવકો, એના આચાર્યો અને એના વિદ્યાર્થીઓ આ ચારે ચાર પાયાઓ એકબીજાની સાથે સમન્વય કરી અને આ કોલેજને વધુ ને વધુ તેજસ્વી બનાવે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. અખિલ ગુજરાત ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, વંદનીય વડદેવગીરીજી મહારાજશ્રી, વંદનીય સંતવૃંદ, સજ્જનો અને બહેનો, સંન્યાસના ચાર પ્રકાર છે, યાદ રાખજો. સંન્યાસના ચાર પ્રકાર છે, ચાર ભેદ છે. એક દંડી, એક પરમહંસ, એક અખાડાના નાગાબાવાઓ અને એક ગોસ્વામી. આ એના ચાર ભેદ છે. મૂળમાં સનાતન વૈદિક ધર્મની પરંપરામાં ઋષિ માર્ગ છે અને પ્રાચીન કાળમાં જે આપણા ત્યાં સંન્યાસ હતો એ સંન્યાસ લાંબો સમય ચાલી શક્યો નહીં. એ હતો 75 વર્ષની ઉંમરે સંન્યાસી થવાય, 25 વર્ષ બ્રહ્મચર્ય, બીજા 25 વર્ષ ગ્રહસ્થ, ત્રીજા 25 વર્ષ વાનપ્રસ્થ અને 75 વર્ષ પછી ચોથા 25 વર્ષ જો આવે તો એ સંન્યાસ. આ પદ્ધતિ હતી પણ એ બહુ સફળ ના રહી, બહુ સિદ્ધ ના થઈ શકી. એના નિશ્ચિત કારણો છે. તમે વિચાર કરો કે કોઈ માણસને 75 વર્ષ થયા હોય અને એને સંન્યાસ કરવામાં આવે અને એ સમયનો જે સંન્યાસ છે એ તો તમને કોઈને કદાચ ખબરે નહીં હોય. એણે ગામથી બહાર ઝાડ નીચે રહેવાનું અને ધુમાડો બંધ થઈ જાય એટલે બપોરના 12 વાગ્યા પછી ગામમાં જઈને 5 ઘરની ભિક્ષા લેવાની. એ 5 ઘરની ભિક્ષા નદીમાં ઝબોળીને એમાંથી રસકસ કાઢી નાખીને ખાવાની એક જ ટાઈમ, અને એક ગામમાં 3 દિવસથી વધારે રહેવાનું નહીં. જો તમે વધારે રહો તો સંબંધો બંધાય અને સંબંધો બંધાય તો રાગ દ્વેષ થાય, રાગ દ્વેષ થાય તો ખટપટો થાય એટલે અશાંતિ થાય. 3 દિવસ ચાલતા થવાનું, બીજા ગામ જવાનું. પણ આ સંન્યાસ બહુ ચાલ્યો નહીં. ના ચાલવાના એક નિશ્ચિત કારણો છે. આજે તમારામાંથી જેની કોઈની 75 વર્ષની ઉંમર હોય એને તમે પૂછી જુઓ કે આવો સંન્યાસ તારે લેવો છે? 75 વર્ષની ઉંમરે દાંત પડી ગયા હોય, વા આવ્યો હોય, મોતિયો આવ્યો હોય, સંભળાતું ન હોય, પચતું ન હોય, આવી સ્થિતિમાં એને ઘર બહાર કાઢીને ઝાડ નીચે રહેવા મોકલી દેવો? ખરેખર તો એને એ ટાઈમે જરૂર છે કે એને પોચું પોચું શીરા જેવું કંઈક ખવડાવે, બાપા બાપા કરનારા છોકરા હોય, મચ્છરથી બીમારીથી એની રક્ષા કરે એવી એની જરૂર છે. એટલે તમે ગમે એટલા ઊંચા આદર્શો ઊભા કરો પણ એ આદર્શમાં જો વ્યવહારિકતા અને વાસ્તવિકતા નહીં હોય તો એ ચાલી શકવાના નથી. એમાં વાસ્તવિકતા હોવી જોઈએ ને એમાં વ્યવહારિકતા હોય. પછી શ્રમણ યુગ આવ્યો છે. શ્રમણોએ
ખૂબ સાધુઓ બનાયા, ભિક્ષુઓ જ ભિક્ષુઓ, ભિક્ષુઓ જ ભિક્ષુઓ, આખો દેશ ભિક્ષુઓથી ભરાઈ ગયો. એવા સમયમાં આદ્ય શંકરાચાર્ય છે, આદ્ય શંકરાચાર્ય જોયું કે આ દેશ ઉપર તો બધી નાસ્તિકતા ફરી વળશે, અવૈદિકતા ફરી વળશે, અને જો એને રોકવી હોય, એને અટકાવવી હોય, તો એક નવી વ્યવસ્થા ઊભી કરવી પડે, એક નવી આખી કઈક એવી વ્યવસ્થા ઊભી કરવી. અને એટલે એમણે દસ નામ સંન્યાસની વ્યવસ્થા કરી. આ દસ નામને સમજવા જેવા છે, ગીરી, પુરી, ભારતી, વન, પર્વત, અરણ્ય, સાગર, સરસ્વતી, તીર્થ, આશ્રમ, આ દસ નામ છે. તમને ઘણાને ખબર હોય કે ન હોય, આમાંથી 3.5 નામ છે એ દંડીઓના છે, અને 6.5 નામ છે એ પરમહંસોના છે. હું તમને સમજણ પાડું, સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધો ભારતી, આ 3.5 નામ છે એ દંડી સ્વામીઓના છે, બાકીના બધા 6.5 નામ છે એ પરમહંસોના છે. તો આ દંડી અને પરમહંસ શું છે એનો ભેદ પણ થોડી વાત થોડીક તમને કહી દઉં. એક સિદ્ધાંત એવો હતો, એવો માનવામાં આવતો હતો કે માત્ર બ્રાહ્મણથી જ સંન્યાસ લઈ શકાય. આદ્ય શંકરાચાર્યનો આવો મત છે કે માત્ર બ્રાહ્મણ જ સંન્યાસ લઈ શકે. પછી સુરેશ્વરાચાર્ય થયા, એમના શિષ્ય, એમણે કહ્યું નહીં નહીં નહીં, માત્ર બ્રાહ્મણ નહીં પણ ત્રણેય વર્ણના એટલે ક્ષત્રિય વૈશ્ય પણ સંન્યાસ લઈ શકે. એમણે કારિકામાં લખ્યું, બ્રાહ્મણ ગ્રહણમ ચાત્ર ત્રૈવર્ણિકો ઉપલક્ષિતમ. એ ત્રૈવર્ણિકો ઉપલક્ષિત બ્રાહ્મણ શબ્દ છે. એટલે આ બે ભેદ થયા, જે બ્રાહ્મણ સંન્યાસીઓ થયા એ દંડ રાખે એ દંડી સ્વામી કહેવાય. હું કાશીમાં ઘણા સમય સુધી દંડી સ્વામીઓમાં રહેલો અને બધી મેં થોડીક વાતો લખી પણ છે. એ દંડી સ્વામીઓ માત્ર બ્રાહ્મણના ત્યાં જ ભિક્ષા કરે, બ્રાહ્મણમાં પણ પોતાના બ્રાહ્મણ હોય એના ત્યાં, એટલે બહુ આભડછેટ બહુ રાખે, છૂઆછૂત બહુ રાખે, અને એના કારણે એમનું જે ક્ષેત્રફળ છે એ સીમિત થઈ ગયું, નાનું ક્ષેત્રફળ થઈ ગયું. પરમહંસો છે એ ક્ષત્રિયોમાંથી પણ થયા, વૈશ્યોમાંથી પણ થયા, અને એટલે એમનું ક્ષેત્રફળ મોટું થઈ ગયું કે જ્યાં બ્રાહ્મણ ના હોય ત્યાં પણ એ વિચરણ કરી શકે અને ધર્મની પ્રચાર અને રક્ષણ કરી શકે. તો આ નામ પણ સમજવા જેવા છે. જે ગીરી હતા એમને કહ્યું, તમે ગીરી એટલે મોટા પહાડો છે એ મોટા પર્વતોમાં રહો અને ત્યાં ધર્મનું રક્ષણ કરો. પુરી હતા એમને કહ્યું, તમે પૂરમાં રહો, જે મોટા મોટા નગરો છે એ નગરોમાં રહો અને ત્યાં તમે ધર્મનું રક્ષણ કરો. ભારતી હતા એમને કહ્યું, તમે આખા ભારતમાં ફરો અને ભારતમાં ફરી અને ધર્મનું રક્ષણ કરો. વન હતા એમને કહ્યું, તમે વનમાં રહો. આ આદિવાસી પ્રજા છે, આપણી છે, અને આપણી પ્રજાને કોઈ બહારના લોકો આવીને ધર્માંતર ન કરી દે, બીજા કોઈ ધર્મમાં એને પ્રવિષ્ટ ન કરાવી દે, તમે વનમાં જઈને રહો અને એ રીતે એમનું ધર્મનું રક્ષણ કરો. અરણ્યવાળા હતા, જે ગાઢ જંગલો છે એ અરણ્યમાં જઈને રહો. એવી રીતે સાગર હતા એમને કહ્યું, સાગરના કિનારે રહો અને સાગરના કિનારે જુઓ કે બહારના કોઈ આવી અને આપણા ધર્મની અંદર દખલ ન કરે, આપણું રક્ષણ કરો. જે તીર્થ હતા એમને કહ્યું કે તમે તીર્થમાં રહો અને તીર્થમાં રહી અને તમે ધર્મનું રક્ષણ કરો. જે સરસ્વતી હતા એમણે કહ્યું, તમે વિદ્વાન બનો, ખૂબ શાસ્ત્રોનું અધ્યયન કરો અને શાસ્ત્રોનું અધ્યયન કરી અને શાસ્ત્રાર્થના દ્વારા સત્યની સ્થાપના કરો. આ રીતે જુદા જુદા 10 નામોની વ્યવસ્થા કરવામાં આવી અને એ રીતે પરમહંસ સાધુ થયા. વળી કાળે કરીને એક બીજો વળાંક આવ્યો. એ વળાંક શું હતો કે વિદર્ભથી, પરદેશથી જે લોકો આવ્યા એ બધા હુમલાખોરો હતા, મંદિરો તોડતા હતા, મૂર્તિઓ તોડતા હતા, સ્ત્રીઓના અપહરણ કરતા હતા, બહુ નીચી કક્ષાના હતા, બહુ નીચી કક્ષાના હતા. ત્યારે હવે કરવું શું? એટલે ફરી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે હવે માત્ર તમે શાસ્ત્ર નહીં, શસ્ત્ર ચલાવતા પણ શીખો. તમે શસ્ત્રધારી બનો, અખાડા ઊભા કરો, વ્યાયામ કરો, શરીરને બળવાન બનાવો, અને જે કોઈ જગ્યાએ ધર્મનો હ્રાસ થતો હોય કે વિધર્મીઓ આવીને નુકસાન કરતા હોય એ જગ્યાએ તમે સેનાનું કામ કરો, લશ્કરનું કામ કરો. આ એક બીજો વળાંક આવ્યો.
અને એ વળાંકના દ્વારા આપણે જોયું કે આપણા કેટલાય નાગા સાધુઓ છે, અલમસ્ત શરીર, ખૂબ વ્યાયામ કરતા હોય, શસ્ત્રો રાખતા હોય. તમે કુંભમેળામાં જાઓ તો કોઈ વાર જોજો. એના દ્વારા આ શાસ્ત્રધારી જે પરંપરા હતી એને શસ્ત્રધારી બનાવવામાં આવી. હું આજે પણ એમ માનું છું કે હવે અહિંસા પરમો ધર્મ નહીં, વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. કોઈ સમય હતો અને જ્યારે અહીંયા કહેવામાં આવ્યું કે હિંસા પરમો ધર્મ, બરાબર છે, આપણે કોઈની હિંસા નથી કરી, પણ કૂતરાના મોતે મરવું નથી. એવું નથી કોઈ આવીને સસલાની માફક શિકાર કરી જાય, કોઈ આવીને કૂતરાના મોતે મારી જાય, એવું મરવું પણ નથી. એટલે પરિવર્તન આવ્યું, વીરતા પરમો ધર્મ. એ જ કામ કર્યું 12મી-13મી શતાબ્દીમાં, ખાસ કરીને રાજસ્થાનમાં. અખાડાઓ મોટાભાગે રાજસ્થાનમાંથી ઉભા થયા, જૂનો અખાડો, નિરંજની, નિર્વાણી, ફલાણા ફલાણા ફલાણા. એમનો એક જ કામ, શસ્ત્રો રાખવા, વ્યાયામ કરવો, ફરવું, અને જ્યાં કોઈ ખબર પડે કે અહીંયા કોઈ મંદિર તોડવા આવે છે કે કોઈ સ્ત્રીનું અપમાન કરવા આવે છે, ત્યાં પહોંચી જવું અને ધર્મની રક્ષા કરવી. આ સુધી તો ઠીક છે જાણે, પણ વળી પાછો એક સમય એવો આવ્યો જે સમયની અંદર એવું દેખાયું કે બધા જ લોકો વિરક્ત થઈને ધર્મનું પાલન કરી શકતા નથી. એટલે થોડાક લોકોને કહ્યું, ભાઈ તમે ગરબારી બનો, તમે સંસારી બનો, પત્ની રાખો અને બાળ બચ્ચા. આપણો ઋષિ માર્ગ પણ એવો જ છે. ઋષિ માર્ગમાં ઋષિ અને ઋષિની પત્ની છે, એનું પોતાનું ગુરુકુળ છે, એના પોતાના પર્ણકુટીઓ છે, બાળકો છે, અને એ બેઠા 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 ધર્મનું ચિંતન, રાષ્ટ્રનું ચિંતન, સમાજનું ચિંતન કરે અને ભણાવીને બાળકોને સમાજને આપે. કેટલા કૃષ્ણો, કેટલા સુદામાઓ એમની પાસે ભણે, દુર્યોધને ભણે અને યુધિષ્ઠિરે ભણે, રામે ભણે અને લક્ષ્મણે ભણે, અને વિશ્વામિત્ર એમને લઈ જાય અને ધર્મનું રક્ષણ કરે. એક આ પદ્ધતિ હતી ઋષિ પદ્ધતિ. એ ઋષિ પદ્ધતિનું પુનરાવર્તન, પુનરાવર્તન એ અર્થમાં થયું કે તમે ધાર્મિક રહો પણ સજોડે રહો. તમારી પત્ની હોય, તમારા બાળકો હોય, ગામની અંદર કોઈ મંદિર, મહાદેવ એવું હોય, ત્યાં રહો, આરતી પૂજા કરો અને ગામમાં, આખા ગામમાં ધાર્મિક વાતાવરણ રાખો. એટલા માટે અહીંયા જ્યારે દિલીપગીરીજીને સન્માન કરવાનું થયું તો મેં એમને પૂછ્યું કે તમે પરણેલા છો કે ફક્કડિયા છો? અમારે શબ્દ વાપરે ફક્કડિયા. મને કે ના ના, પરણેલા છો. તમે તમારી પત્નીને બોલાવો, સમાજમાં એને માન મળવું જોઈએ. આ ગોસ્વામી સમાજ એ ઋષિ પરંપરા છે, એને પણ એટલું જ માન મળવું જોઈએ. એક સમય હતો જ્યારે આખો સમાજ સ્ત્રીથી ઘૃણા કરતો હતો. માયા માયા માયા, દૂર રાખો દૂર રાખો દૂર રાખો, એનું મોઢું ના જોવાય, આમ મોઢું આવે તો આમ ભાગો, આમ આવે તો આમ ભાગો. એક પ્રથાને પરંપરા હતી. એ પરંપરામાં એક બહુ મોટો સુધારો કરવામાં આવ્યો અને સુધારો એ રીતે થયો કે તમે પતિ પત્ની બંને, બાળકો, એટલે અહીં બે બાળકો લઈ આવ્યા, આશીર્વાદ આપ્યા, મારા શ્રીએ આપ્યા, બધાએ આપ્યા. આ ઋષિ માર્ગ છે, ઋષિ પરંપરાનો માર્ગ છે, અને એના દ્વારા આખા ભારતમાં ભાગ્ય જેવું કોઈ ગામ હશે કે જ્યાં કોઈ ગોસ્વામીનો બાળક કોઈ નાનું મોટું મંદિર લઈને ના બેઠો હોય, એવું ભાગ્ય જ કોઈ ગામ હશે. જ્યાં જુઓ ત્યાં ગૌસ્વામી નહીં, ગોસ્વામી. ગોસ્વામીનો અર્થ થાય છે, ગો એટલે ઇન્દ્રિયો. ગોના 16 અર્થ છે. અમારે અમરકોશમાં ગો શબ્દના 16 અર્થ કર્યા છે, પણ એ 16 અર્થમાંનો એક અર્થ છે ગો એટલે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોનો જે સ્વામી હોય એને ગોસ્વામી કહેવાય. એક અર્થ ગો એટલે બ્રહ્મવિદ્યા, એ બ્રહ્મવિદ્યાનો જે સ્વામી હોય એને કહેવાય ગોસ્વામી. ગો એટલે વેદની ઋચાઓ, એ વેદની ઋચાઓ જેને આવડતી હોય અને જે વેદવેત્તા હોય એને કહેવાય ગોસ્વામી. આવા એના 16 અર્થો થાય છે. એટલે આ ગોસ્વામી સમાજે વચગાળાના કાળમાં એમ કહી શકાય કે લગભગ 1000 વર્ષ સુધી ગામે ગામ, ગામે ગામ, નાના મોટા અગવડો સગવડો ભોગવીને, બોલવાનું નહીં, નાના નાની મોટી અગવડો ભોગવીને પણ ઠેઠ ઇન્ટિરિયર પછાત ગામોની અંદર પણ, હું સુઈ ગામમાં ગયો અને સુઈગામમાં અમારે થોડું દુષ્કાળનું કામ કરવું હતું. મેં કહ્યું પણ રહેવાનું ક્યાં? મને કે રહેવાનું આ કટી, કટી એટલે કુટિયા, તો આ કટીમાં
અને કટી એક ગોસ્વામી. ગોસ્વામી એ નાનું સરખું મંદિરને ચલાવે, પતિ પત્ની એના બાળકો વગેરે વગેરે. અને એ પણ એ ઠેઠ રણમાં જઈને પણ માણસ બેઠો, તમે કલ્પના કરો કે જો આ માણસ ત્યાં ના બેઠો હોત તો શું થાત. આ ગામડાઓમાં દૂર દૂરમાં જો ગોસ્વામીઓ ના બેઠા હોત તો ધર્મની દશા શું થાય. એ મહાદેવનું મંદિર કે બીજું કોઈ મંદિર લઈને બેઠો હોય, આરતી પૂજા કરે, લોકો આવે, સંસ્કારી બને. હવે બધા આટલા બધા મંદિરો થયા. એવી જ રીતે વૈરાગી પરંપરાના ગોસ્વામીઓ ગામમાં રામ મંદિર બેઠા હોય, એ રામજી મંદિર ચલાવતા હોય, કાવડ ફેરવતા હોય, ચૂણ આવે, લોટ આવે, એમાંથી ટિક્કડ બનાવે, પોતે ખાય, બીજાને ખવડાવે. આ રીતે એક ગામમાં બેઠો છે ગોસ્વામી, એ પણ ગોસ્વામી છે, અને એક ગોસ્વામી ગામના સીમાડે બેઠો છે. આ બંનેના દ્વારા દૂર દૂરના ગામડાઓમાં ધર્મનું રક્ષણ થયું. જેમ તેમ રામાયણની ચોપાઈ વાંચે, હનુમાન ચાલીસા સંભળાવે, બીજી કંઈ વાત સંભળાવે, પણ મૂળમાં કંઈક ને કંઈક ધર્મની વાત કરે. જો આ સમાજ ન થયો હોત અને આ સમાજ જો ના બેઠો હોત તો હું માનું છું કે ઘણા ગામડા આપણે ખોઈ નાખવા પડ્યા હોત. કારણ કે ત્યાં કોઈ છે જ નહીં, ખેતર બધું રેઢું પડ્યું છે, ખેતરમાં કોઈ ખેડૂત જ નથી, બધું રેઢું જ પડ્યું છે. એટલે ગોસ્વામી સમાજે સેંકડો વર્ષ સુધી દૂર 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 બેસી અને એણે ધર્મની સેવા કરી. એને આજીવિકા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી એને જીવન જીવવાનું શરૂ કર્યું. પણ કાળ બદલાયો, સમય બદલાયો. અને યાદ રાખજો, કાલાય તસ્મય નમઃ, કાળની કોઈ ઉપેક્ષા નહીં કરી શકે. તમે એમ માનો કે આપણે હજાર વર્ષ પહેલાનું જીવન જીવ્યા કરીએ તે કદી બની શકવાનું નથી. સમય દોડે છે, અને તમારે જો જીવવું હોય તો સમયની સાથે દોડવું જ પડે. જો તમે ઊંધા દોડ્યા તો સમય ક્રૂર થઈને નાશ કરી નાખશે, પણ સમયની સાથે જ દોડ્યા. અને સમયની સાથે દોડવાનું કામ શું હતું? વિદ્યા અધ્યયન. જે સમાજ માત્ર પૂજા અર્ચનમાં લાગી ગયો એને વિદ્યાની જરૂર નહીં, એટલે લગભગ અભણ રહ્યો. ત્રીજી ચોથી પેઢી જોશો તો મોટાભાગના બધા અભણ, કદાચ બહુ બહુ તો થોડીક ખેતી કરે. તે ગામમાંથી કોઈ આપેલી હોય 2 વીઘા 4 વીઘા મંદિરને, એ ખેતી કરે, અને એ સિવાય એને કશી દુનિયાની ગતા ગમે. એટલે એક બહુ મોટી જાગૃતિની જરૂર હતી કે તમે વિદ્યા અધ્યયન કરો, ભણો ભણો ભણો. બીજા સમાજો ભણવા માંડ્યા, તૈયાર થવા માંડ્યા, આગળ દોડવા માંડ્યા. બ્રાહ્મણો ભણ્યા, આગળ પહોંચ્યા. પટેલો ભણ્યા, વાણિયા ભણ્યા, બધા જ ભણ્યા અને આગળ ગયા. ગોસ્વામી કેમ પાછળ રહી જાય? અને એટલે ગોસ્વામી સમાજમાં પણ જે પ્રતિષ્ઠિત ને આગળ થયેલા લોકો હતા એમણે વિચાર કર્યો કે આપણે આપણા પોતાના બાળકોને ભણાવીએ. એ જે હું માનું છું કે આજથી ત્રીજી કે ચોથી પેઢી જે પહેલી ભણી, એ પહેલી ભણી એમાં હીરાગીરીજી મહારાજ, હું માનું છું કે કદાચ ગોસ્વામી સમાજમાં જ નહીં પણ એ સમયમાં આખા ગુજરાતમાંથી આંગળીના વેઢે ગણાય એવા જે બેરિસ્ટરો થયેલા એમાંના એક બેરિસ્ટર. કદાચ ગાંધીજી થયા, કદાચ ફિરોજ ગાંધી કે એવા 2-4 જણા થયા હશે, પણ ગોસ્વામી સમાજનો કોઈ દીકરો બેરિસ્ટર થાય એવી તો કોઈને કલ્પનાય ના આવી શકે. એમએ થાય એની પણ કલ્પના ના આવી શકે. એવો એ જમાનો હતો, એવો એ સમય હતો. અને એવા સમયની અંદર એ વિલાયત ગયા અને વિલાયત જઈને બેરિસ્ટર થયા. અને બેરિસ્ટર થયા એ તો સીધી વાત છે કે હવે આપણે મુંબઈ રહેવાનું, હવે આપણે દિલ્હી રહેવાનું. કારણ બેરિસ્ટર છે એ હાઈકોર્ટનો જજ હોય, સુપ્રીમ કોર્ટનો જજ હોય, અને એના પૈસા કલાકના આધારે નહીં, મિનિટોના આધારે એનો ચાર્જ થતો હોય. એવો માણસ આંકલાઓમાં પલાઠી વાળીને બેસે. અને જેમ અમારે એક ભાઈએ કહ્યું, એમ ખરેખર એને થયું કે હું તો બેરિસ્ટર થયો પણ મારે મારા સમાજને ઊંચો લાવવો છે. હું આગળ આવ્યો એટલા માત્રથી શું થવાનું હતું, પણ મારો આખો સમાજ તો પછાત છે. અને મોટા ભાગે એ ભિક્ષાવૃત્તિ કરે છે, પછાત છે, એ આખા સમાજને મારે ઊંચો લાવવો છે. એટલે મારે મુંબઈ નથી જવું, મારે દિલ્હી નથી જવું, મારે બેરિસ્ટરી નથી કરવી. એમણે ધાર્યું હોત તો એ સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જજ બની શક્યા હોત. કારણ કે બેરિસ્ટરની પદવી એ સમયમાં કોઈ નાની મોટી નથી. પણ એમણે એવાનું કશું જ ન કર્યું અને અહીંયા એ પલાઠી વાળીને બેઠા બેઠાને એક જ ધ્યેય રાખ્યું, મારો સમાજ, મારો સમાજ, મારો સમાજ. કેમ કરું? આટલો સંસ્કારી, આટલો સુઘડ, આટલો સાત્વિક, આટલો સારો સમાજ અને આ દશામાં પડ્યો છે. હવે આ દશામાંથી એને ઉપર લાવવો હોય તો પહેલું કામ તો એ જ કરવું જોઈએ કે આખા સમાજને શિક્ષણ ભણાવવું જોઈએ. અને એમાંય દીકરીઓને વધારે ભણાવી જોઈએ, કન્યાઓને વધારે ભણાવી જોઈએ. જો કન્યાઓ નહીં ભણે
છોકરાઓ નહીં ભણે તો આ સમાજનો ઉદ્ધાર નહીં થઈ શકે. અને એટલે એ આંકલાવ જેવા ગામમાં બેઠા બેઠા પણ એમણે આ જ કામ કર્યું. કેટલો મોટો ત્યાગ કહેવાય. હું એમ માનું છું ત્યાગનું ફળ જો રાષ્ટ્રને ના મળે, સમાજને ના મળે, માનવતાને ના મળે, તો પછી એ ગમે એવો કઠોર ત્યાગ હોય એ વાંઝિયો ત્યાગ છે, એ સંતાન વિનાનો વાંઝિયો ત્યાગ છે. ત્યાગમાંથી કંઈ ઉત્પન્ન થવું જોઈએ. તમારા ત્યાગમાંથી સમાજને શું મળ્યું, લોકોને શું મળ્યું, રાષ્ટ્રને શું મળ્યું? ખાલી તમે ચંપલ નથી પહેરતા, ખાલી તમે ખાંડ નથી ખાતા, ખાલી તમે ઘી નથી ખાતા. અરે એવા તો કેટલાય ડાયાબિટીસ વાળા જે નથી ખાતા, એ કોઈ મોટી મહત્વની વાત નથી. તમારા ત્યાગથી સમાજને મળ્યું છે. અને એટલે અહીંયા આંકલાવમાં એમનો મઠ હતો. તમને ઘણાને ખબર નહીં હોય, અમારે ત્યાં એક મઠામનાય છે, મઠામનાય છે. અને એ આખી પરંપરા હું તમને સંભળાવું તો એના મૂળમાં ગ્રહસ્થો છે. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ. પછી શંકરાચાર્ય આવે છે, ગૌડપાદની પછીમાં આચાર્ય શંકરાચાર્ય પછી આવે છે. પણ એની શરૂઆત થાય છે નારાયણ, અને નારાયણ લક્ષ્મી નારાયણ છે એ સજોડે છે. પછી પદ્મભાવ એટલે બ્રહ્મા આવે છે, એ પદ્મભવમ વસિષ્ઠમ, પછી વસિષ્ઠ ઋષિ આવે છે, અને વસિષ્ઠ ઋષિને અરુંધતી છે એ પણ સજોડે છે. એના પુત્ર આવે શક્તિમ ચતત પુત્ર પરાશરં ચ, પછી પરાશર ઋષિ આવે છે. આખી જે પરંપરા છે એ બધી પહેલાની પરંપરા બધી સજોડે છે. પછી ગૌડપાદાચાર્ય આવે છે, ગોવિંદપાદાચાર્ય આવે છે, શંકરાચાર્ય આવે છે, સુરેશ્વર આચાર્ય આવે છે, પછી આ બધા આચાર્યો આવે છે. એટલે એમણે આ દિલીપગીરી છે એ દિલીપગીરીને કહેલું, હું જ્યાં સુધી મને થોડું યાદ છે ત્યાં સુધી તું લગ્ન કરજે. હું ફક્કડ રહ્યો, હીરાગીરીજી ફક્કડ હતા, હું ફક્કડ રહ્યો પણ તું ફક્કડ ના રહીશ. કારણ કે સમય બહુ કપરો છે અને આ કપરા સમયની અંદર સુરક્ષા આમાં છે, પેલામાં એટલી સુરક્ષા નથી. અને દિલીપગીરીજીને એમણે ગોસ્વામી બનાવ્યા સાચા અર્થમાં. એટલા માટે મેં કહ્યું ભાઈ તમારા સાથે સાથે તમારી ઘરવાળીનું પણ સન્માન થવું જોઈએ. આ મનમાં જે પૂર્વગ્રહો છે એ પૂર્વગ્રહો દૂર થવા જોઈએ, કે સ્ત્રી છે એ માયા છે અને પતનનું કારણ છે એ દૂર થવું જોઈએ. જો તમે એને અર્ધાંગીની બનાવો અને સારી રીતે તમે એની સાથે રહો તો એ તો તારીણી ભવતારીણી છે, એ ઉદ્ધાર કરનારી છે, પતન કરનારી છે અને ઉદ્ધાર કરનારી છે. જો એ ઋષિ પત્ની બને તો મહાન બને, જો એ માત્ર મહોત્સવ પાછળ દોડતી થઈ જાય તો પતન પણ કરાવી શકે છે. એટલે એ પરંપરામાં એ રહ્યા, અને એ પરંપરામાં રહીને પણ આંકલામાં એ પોતાનું કર્તવ્ય બજાવે છે. એ આ મઠ પરંપરા છે. અને મઠ શબ્દનો અર્થ થાય છે, મઠ એને કહેવાય જ્યાં રહી અને બાળકો વેદાંત જૈન કરતા હોય એને મઠ કહેવાય. બૌદ્ધોએ મઠ બનાવ્યા અને નાના નાના સાધુઓ બનાવ્યા, પછી શંકરાચાર્ય પણ બનાવ્યા. અને એમણે પણ કહ્યું ભાઈ હવે યદ હરે એવ વિરજેત તદ હરે એવ પ્રવ્રજેત ગૃહાદવા વનાદવા. આપણે પણ એવા યુવાન સંન્યાસીઓ બનાવો તેજસ્વી હોય અને એમની સામે બરાબર કટ્ટરતા મજબૂતાઈથી ઉભા રહી શકે. પણ એ બધાને ભણાવવા માટેની વ્યવસ્થા જ્યાં થતી હતી એને મઠ કહેવાય. એ મઠ છે. એ મઠ પરંપરામાં આખા ભારતની અંદર તમે જોશો તો કેટલાય મઠો છે, બિહારમાં કેટલાય મઠો છે, યુપીમાં છે, અમારે કાશીમાં 1000 મઠો હતા, હવે એ રહ્યા નથી. એમ આંકલામાં પણ એક મઠ પરંપરા હતી, અને એ મઠ પરંપરામાંથી આજે આપણે દેવગીરીજીનું બહુમાન કર્યું છે. હું એમ ઈચ્છું છું કે હવે જો આપણે ધર્મનું રક્ષણ કરવું હોય ને ધર્મનો પ્રચાર કરવો હોય તો એમાં થોડું પરિવર્તન કરવું પડશે. પહેલું પરિવર્તન તો એ છે કે એકે એક મઠને માનવતાવાદી બનાવવાનું. ખાલી આરતી પૂજા નહીં, આરતી પૂજા તો કરવાની, દેવ દર્શન મહાદેવ જે હોય એ તો કરવાના જ. પણ હું તો એમ માનું છું કે હવે કોઈ પણ નવું મંદિર થાય એની સાથે એક શરત હોય કે એક શિક્ષણ સ્કૂલ અને એક દવાખાનું એની સાથે અનિવાર્ય રીતે હોવું જ જોઈએ. જો ક્રિશ્ચનો મિશનરી ઉભી કરે અને મિશનરીની સાથે સ્કૂલ કરે અને દવાખાનું કરે અને ગરીબ માણસોને દવાને ભણાવે અને પછી આપણે હાય હાય કરીએ તો આપણે એ કરો ને, આપણે કેમ નથી કરતા? તમે આલીશાન મંદિરો ઉભા કરી દીધા, સોનાના કળશો ચડાવી દીધા, 56 ગજની ગજાઓ ચડાવી દીધી, કોઈ ગરીબને રોટલો મળે છે?
કોઈ બીમાર માણસને આટલી ચપટી દવા મળે છે, કોઈ વિધવાને 12 મહિને 1 સાડી મળે છે, તમે ધર્મનું રક્ષણ નહીં કરી શકો. જો હવે આપણે માનવતા તરફ નહીં વળીએ, જે મઠોની જે ધાર્મિક સ્થળોની જે આવક છે એ આવકને જો હવે માનવતા તરફ નહીં વાળવામાં આવે તો એ લુખ્ખા થઈ જશે. એ લાંબો સમય સુધી એ એમનું તેજ રાખી નહીં શકે. એટલે હવે આ બધા મઠો અને આ બધી ધાર્મિક જગાઓ છે એને આપણે માનવતા તરફ વાળવી પડશે. સ્કૂલો જયારે ઉઘડે, ચાલો નોટો આપવામાં આવે છે, ચાલો લઈ જાઓ નોટો, બજારમાં 10 રૂપિયાની મળે છે, અમારે ત્યાં 5 રૂપિયાની મળે છે. મારે ત્યાંની વાત કરું છું, મારે કરવી ના જોઈએ પણ અમે પણ થોડુંક કરીએ છીએ. ખોટા ખર્ચાઓ બંધ કરવા પડશે. વગર જોતા જે બધા પ્રદર્શનો છે, એક સમય હતો જયારે હાથી ને ઘોડા ને ફલાણું ને ફલાણું ને એની પાછળ લાખો ને લાખોના ખર્ચા થતા, હવે એ નહીં ચાલે. હવે એનું આકર્ષણ લોકોમાં, એક શિક્ષિત વર્ગ છે એને એનું કોઈ આકર્ષણ નથી. હવે આકર્ષણ એ છે કે તમે ચેક ડેમ બનાવો છો, ગામના પાણીનો પ્રશ્ન ઉકેલો છો, ગામની દવાખાનાનો પ્રશ્ન ઉકેલો છો, નિરાધાર સ્ત્રીઓ છે એનો પ્રશ્ન ઉકેલો છો. અને જો આ પ્રશ્ન ઉકેલાતા હશે તો આ સંસ્થાઓને કોઈ વાંધો આવવાનો નથી. એ વધારે ગૌરવ સાથે તટસ્થ ઉન્નત મસ્તકે એ જીવવાની છે. એટલે ભાઈ શ્રી દિલીપગીરીજી અને બીજા બધા પાસે, અમારા બધાના પાસે એ જ અપેક્ષા રહે કે આપણી જે આ પરંપરા છે એમાં સતત પરિવર્તનો આવતા રહ્યા છે અને પરિવર્તનનું નામ જ જીવન છે. જો એમ્બેસેડર આજે પણ એમ્બેસેડર એવી નેવી હોત તો એ મરી ગઈ હોત. પણ આ બીજી ગાડીઓ આવી, ફટફટ મોડલ બદલાતા ગયા, મોડલ બદલાતા ગયા એટલે રોડ સારા બન્યા અને ગાડીઓ સારી બની ને બેસનારા સારા બન્યા. હવે તમે ઈચ્છો કે ફિયાટ 50 વર્ષ પહેલાનું મોડલ એનું એ ચાલ્યા કરે તો ના ચાલી શકે. એમ ધર્મની અંદર પણ સમય પ્રમાણે જે સમયની માગણી છે, જે સમયની જરૂરિયાત છે, એ જરૂરિયાતની સાથે સાથે આ માનવતા અને માનવતાની સાથે સાથે બહાદુરી, એવી બહાદુરી કે કોઈ તમારા મંદિર ઉપર હાથ ના ઉપાડી શકે, કોઈ આંખ ના ઉપાડી શકે. જો એ બહાદુરી નહીં ઊભી કરવામાં આવે, હમણાં તમને ખબર નહીં હોય, આપણા એક મંદિર ઉપર 2 આતંકવાદીઓએ હુમલો કર્યો, 2 જ આતંકવાદીઓ, ત્યાં ખબર નહીં ક્યાંથી, પાકિસ્તાનથી આવેલા ક્યાંથી આવેલા 2 જ આતંકવાદીઓ, અંદર 150 સાધુઓ હતા, બધા બારણા બંધ કરીને અંદર પેસી ગયા બધા. હું તમને પ્રશ્ન પૂછું કે કોઈ ગુરુદ્વારા ઉપર હુમલો કર્યો હોત અને ત્યાં 150 શીખો બેઠા હોત તો શું થાત? તો દિલ્હીથી કમાન્ડો બોલાવવા પડ્યા હોત? તો દિલ્હીથી કોઈ કમાન્ડોને વિમાનમાં બોલાવવા પડ્યા હોત? જે શીખ ગુરુદ્વારા એટલે ગુરુ ગોવિંદસિંહ જે શિક્ષણ આપ્યું અને એક મરણીય શીખ ઉભા કર્યા, બહાદુર શીખ ઉભા કર્યા, એ જ શિક્ષણ તમારે આપવાનું છે, મારે આપવાનું છે અને એ જ પ્રજા આપણે ઊભી કરવાની છે. જે ઊભી કરશું તો બરાબર છે અને જો એવી ઊભી ના કરી તો એનું પુનરાવર્તન થયા કરશે, ફરીને ફરીને પુનરાવર્તન થશે. એટલે મારું સૂત્ર છે, વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. તમને માળા ફેરવતા આવડવી જોઈએ પણ સાથે સાથે તલવાર ફેરવતા પણ આવડવી જોઈએ. જરૂર પડે તો કોઈ નિર્દોષ, કોઈ ગરીબ માણસ ઉપર નહીં પણ કોઈ આતતા આવી ચડે અને કોઈ ભારત માતા ઉપર કંઈ કરે, આપણી ભૂમિ ઉપર કંઈ કરે, આપણી બેન દીકરી ઉપર કંઈ કરે તો તમે નમાલા થઈને નીચું મોઢું ગાલીને બેસી ના રહો. એટલું તો તમારામાં નૂર હોવું જોઈએ અને એ હવે ધર્મના દ્વારા શીખવાડવાનું આપણે જે ભૂલી ગયા હતા એ ફરીથી શીખવાડવાનું છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું. ભાઈ શ્રી દિલીપગીરી મારા પરિચિત છે, ઓળખીતા છે ને એટલે જ હું આવ્યો છું. એમને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને એમની જે જવાબદારી મળી છે, જે કર્તવ્ય મળ્યું છે એને એવું દીપાવે કે હીરાગીરીજીના આત્માને ખૂબ ટાઢક થાય, ખૂબ સંતોષ થાય કે બેટા મારી ગાદી ઉપર તું બેઠો અને મને ત્યાં ધન્ય ધન્ય કરી દીધો, એવા એમના આત્માને પણ સંતોષ થાય. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.